ગુજરાત છોડીને આખો વન ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુડ મોર્નિંગ બાળકો, જય શ્રી કૃષ્ણ. આપણે હિન્દીમાં ગિનતી શીખ્યા, બરોબર ને? ક્યાં સુધીની ગિનતી શીખા? છે સુધી. કેવી રીતે? પેલા જો, એક શીખા, દો અને તીન, ચાર, પાંચ અને છે સુધીની ગિનતી શીખા છે આપણે. હવે આપણે શું શીખવાનું છે? એના પછીનો અંક એટલે સાત. સાત શીખવાનો છે. આવી રીતે સાત કરવાનો છે. જો ગુજરાતીનો સાત કરી એવી રીતે જ કરવાનો છે, પણ અહીંયાથી થોડો ઘણા ઊંચો લઈ જવાનો છે. આવી રીતે તમારે હિન્દીનો સાત કરવાનો છે. ને સાત પછી આપણે એક પેજમાં બે અંક લઈ છીએ, એટલે સાત પછીનો અંક કયો આવશે? આઠ. એટલે આઠ પણ હારે હારે આપણે શીખી લઈએ, બરોબર? આઠ તો આપણે ગુજરાતીમાં કરીએ એવી રીતે જ આઠ કરવાનો છે. અને બોલી બોલીને લખવાનું છે. એક, દો, તીન, ચાર, પાંચ, છ, સાત અને આઠ. હવે સાત અને આઠનું આપણે નોટબુકમાં રાઇટિંગ કરીશું. બધા ટુ લાઇનની બુક કાઢજો. ચાલો, બધાએ ટુ લાઇનની બુક કાઢી. એમાં આવી રીતે તમારે ત્રણ ખાના સાતના અને ત્રણ ખાના આઠના એવી રીતે સ્કેલિંગ કરવાનું છે. અને મમ્માને કહેવાનું સ્કેલિંગ કરી દે અને ઉપર સાત કરી દે. પછી એમાં જોઈ જોઈને તમારે સાત લખવાનો છે. આવી રીતે જુઓ, સાત, 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 સાત. ટુ લાઇનમાં જ તમારા અક્ષર કરવાના છે. અક્ષર બહુ બહાર સાત કાઢવાના નથી. અને સરસ વ્યવસ્થિત લખવાનું છે બોલી બોલીને. સાત, સાત, સાત. આ તમારું ક્લાસ વર્ક છે. આ બે લાઇન તમારું હોમવર્ક છે. હવે સાત પછીનો આઠ. આઠ, 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 આઠ. આઠ તો તમારે ગુજરાતીની જેમ જ આઠ કરવાનો છે, એટલે તમને ઝડપથી આવડી જશે. આઠ, 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 આઠ. આવી રીતે તમારે સાત અને આઠ લખીને આખું પેજ કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, બાય બાય કિડ્સ, થેન્ક યુ.